અંગૂઠામાં પગ, અંગૂઠામાં પગ, ચક્કડી ભમણી નથી ખોની, હાથમાં તાકાત કોઈ, અમારે એમ જોવાનું જ નથી. હા, સરસ 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 સરસ, ગુડ. આવતો રહેશે ધીમે ધીમે, હાથમાં તાકાત, બગલ માંથી હાથ જતો ખુલ્યો જ ન જોયો. બરાબર 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 છે, સરસ. પિયાઓ નીચે, સરસ સરસ, ગુડ. Yeah.
દર વર્ષે આ સમર કેમ્પ આજે મીડિયાનો મારો ચાલી રહ્યો છે, ટીવી અને મોબાઈલ એમાંથી બહાર લઈ આવવા માટે અને સશક્ત ભારતમાં સશક્ત વ્યાયામવીર બનાવવા માટે આ એક અમારો પ્રયાસ છે અને અમારી પરંપરા છે. સંસ્થાને 101 વર્ષ જેવો સમયગાળો વીતી ગયો છે, પણ તોય તે આ સંસ્થાની અંદરથી રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લેયરો છે એ સંસ્થાએ તૈયાર કર્યા છે. અત્યારે બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક્સ, સ્કેટિંગ અને ફૂટબોલનો કેમ્પ ચાલી રહ્યો છે. એમાં 106 જેટલી સંખ્યા જિમ્નાસ્ટિક્સમાં છે, 15 સંખ્યા બાસ્કેટબોલમાં છે, 33 સંખ્યા ફૂટબોલની અંદર છે અને 35 સંખ્યા સ્કેટિંગની અંદર ભાગ લઈ રહી છે. અને નોમિનલ ચાર્જથી આ કેમ્પ છે એ ચાલે છે. આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે વર્ષોથી અને સંસ્થાને આ પ્રમાણે હું લાભ આપું છું અને વિદ્યાર્થીઓને તૈયાર કરું છું અને નેશનલ લેવલે સુધી હું તેને મોકલવાનો પ્રયત્ન કરું છું ને દર વર્ષે આ સમર કેમ્પ અમે ચાલુ રહ્યા છીએ. લગભગ 150 થી 200 જેવી સંખ્યાઓ અમારે ચારે ગેમથી થઈ જાય છે. દર વર્ષની પહેલાં તો 101 વર્ષ ઉપરની સંસ્થા જૂની છે અને દર વર્ષની પરંપરા મુજબ અહીં અમારે સમર કેમ્પ હોય છે. સમર કેમ્પમાં જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, ફૂટબોલ, વોલીબોલ આ બધી ગેમ્સ અહીં રમાડતી હોય છે. આ બધા જે પીટી ટીચર છે, આમ તો અહીંના જ બધા વિદ્યાર્થીઓ છે, બધા ગોલ્ડ મેડલિસ્ટની એ બધા હોય છે અને અલગ સ્કૂલમાં જવાબદારી આ બધા લોકો હોય છે, પણ અહીંયા સેવા ભાવે પોતાની સેવા આપતા હોય છે.